આજનો દિવસ 19 સપ્ટેમ્બર વિશ્વભરમાં ગુજરાતનું ગૌરવ વધારનારી ભારતીય મૂળના અમેરિકી અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સનો જન્મદિવસ. તેમનો જન્મ 19 સપ્ટેમ્બર 1965 રોજ યુએસના ઓહિયાના ખાતે આવેલું યુક્લિડ ખાતે થયો હતો. તેમનું મૂળ વતન મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલું જુલાસણ છે. તેમના પિતાનું નામ દીપક પંડ્યા, જે પ્રખ્યાત ન્યુરો એનાટોમિસ્ટ છે, તેમજ તેમના માતાનું નામ બોની પંડ્યા છે. તેમના શિક્ષણની વાત કરીએ તો વર્ષ 1983માં મેસાચ્યુ સ્ટેટની નિધમ હાઈસ્કૂલમાંથી તેમણે શાળા શિક્ષણ પૂર્ણ કર્યું. ત્યારબાદ 1987માં ધ યુએસ નેવલ એકેડેમીમાંથી ભૌતિક વિજ્ઞાનમાં સ્નાતક ડિગ્રી મેળવી હતી. તેમજ તેમણે વર્ષ 1995માં ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી એન્જિનિયરિંગ મેનેજમેન્ટમાં માસ્ટર ઓફ ધ સાયન્સની ડિગ્રી મેળવી. તેમજ તેમના લગ્ન ઓરેગનના એક સંઘીય પોલીસ અધિકારી માઇકલ જે વિલિયમ્સ સાથે થયા હતા. તેમજ વર્ષ 1998ના જૂન મહિનામાં નાસા દ્વારા સુનિતા વિલિયમની પસંદગી કરવામાં આવી હતી. તેમણે વર્ષ 1998માં ઓગસ્ટ મહિનામાં તાલીમ લેવાની શરૂઆત કરી હતી. તેમની અવકાશ ક્ષેત્રના વિદ્યાર્થી તરીકેની તાલીમમાં વિષયની ઝીણવટભરી સમજ, વૈજ્ઞાનિક અને તકનીકી સમજ, શટલ અને આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની પદ્ધતિઓના વિસ્તૃત આલેખોનો સમાવેશ થયો હતો. તેમણે 4 સ્પેસ વોકમાં 29 કલાક અને 17 મિનિટ જેટલો સમય વિતાવ્યો હતો અને એક મહિલા તરીકે સૌથી વધુ અવકાશ પ્રવાસ કરનાર કેટલિક થોનાર્ટના 3 વાર અવકાશી પ્રવાસ રેકોર્ડ તોડ્યો હતો. ત્યારબાદ વર્ષ 2008માં અવકાશયાત્રી પેગી વિટ્સે 5 સ્પેસ વોકમાં 32 કલાક 36 મિનિટના કુલ ઇવીએ એટલે કે એક્સ્ટ્રા વર્ચ્યુઅલ એક્ટિવિટી ટાઈમ સાથે સૌથી વધુ અવકાશ યાત્રા કરીને સુનિતા વિલિયમ્સનો રેકોર્ડ તોડ્યો હતો. તેમજ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ કેન્દ્રના પ્રવાસ દરમિયાન સુનિતા વિલિયમ્સે ભૂગોળ વિજ્ઞાન, પૃથ્વીનું નિરીક્ષણ, ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેશન વગેરે જેવા વિષયો પર મહત્વપૂર્ણ કાર્યો કર્યા હતા. તેમજ તેમની તાલીમ અને મૂલ્યાંકનના સમયગાળા બાદ તેમણે રશિયન સ્પેસ એજન્સી સાથે મોસ્કોમાં આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર મોકલવામાં આવેલી પ્રથમ ટુકડી સાથે પણ કામ કર્યું હતું. તેમજ વર્ષ 2002ના મે મહિનામાં 9 દિવસ માટે તેમણે પાણીની અંદર એક્વેરિયસના નિવાસસ્થાન નિમો 2ની ટુકડીના સભ્ય પણ બન્યા હતા. તેમજ તેમણે એક્સપેડિશન 14ની ટુકડી સાથે જોડાવા માટે ડિસ્કવરી શટલને લઈ જયેલા STS-116 સાથે 9 ડિસેમ્બર 2006ના રોજ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકના પ્રવાસની શરૂઆત કરી. આ ઉપરાંત તેમણે STS-117 મિશનના મિશન સ્પેશિયાલિસ્ટ તરીકે પણ કામ કર્યું હતું. તેમજ તેમણે વર્ષ 2007માં ગુજરાતની સાબરમતી આશ્રમ અને પોતાના વતન જુલાસણની મુલાકાત લીધી હતી. આ જ સમય દરમિયાન વિશ્વ ગુજરાતી સોસાયટી દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ વિશ્વ પ્રતિમા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારતીય મૂળના તેઓ પહેલા વ્યક્તિ છે કે જેઓ ભારતીય નાગરિક ન હોવા છતાં આ પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો. તેમજ તેમના પિતા ડૉક્ટર પંડ્યા સાથે તેઓ વતન જઈ સર્વ વિદ્યાલય કડી અને સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન ટ્રસ્ટની મુલાકાત દરમિયાન કન્યાઓ માટે પ્રેરણામૂર્તિ બન્યા હતા. તેમજ અવકાશ ક્ષેત્રે તેમના નામને અનોખો રેકોર્ડ છે. તેઓએ 16 એપ્રિલ 2007ના રોજ અવકાશ મથકની બોર્સ્ટોન મેરેથોનમાં દોડનાર પ્રથમ વ્યક્તિ બન્યા હતા અને આ દોડમાં તેમણે 4 કલાક 42 કિલોમીટર જેટલું અંતર કાપ્યું હતું. તેમજ તેમણે વર્ષ 2008ના એપ્રિલ મહિનામાં એસ્ટ્રોનોટ ઓફિસના ડેપ્યુટી વડા તરીકે પણ સેવા આપી હતી. તેમજ તેમના નામ પરથી 7 જૂન 2017ના રોજ નિધમ સ્કૂલ સમિતિએ સર્વ સમિતિથી શહેરની નવી પ્રાથમિક વિદ્યાલયનું નામ સુનિતા એલ વિલિયમ્સ એલિમેન્ટરી સ્કૂલ રાખવામાં આવ્યું હતું. શું તમે જાણો છો એમના નામનો એક વર્લ્ડ રેકોર્ડ પણ છે? તેમણે અવકાશયાત્રી તરીકે 195 દિવસ સુધી અવકાશમાં રહ્યા હતા. તેમજ અમેરિકાના ABC ટેલિવિઝન નેટવર્કે તેમને પર્સન ઓફ ધી વીક તરીકે પણ પસંદ કરવામાં આવ્યા હતા. તમને જાણીને આશ્ચર્ય લાગશે કે તેઓ અવકાશ મથક ખાતે ભગવદ્ ગીતા અને ગણેશ ભગવાનની નાની મૂર્તિ પણ લઈ ગયા હતા. હાલમાં તેઓ યુનાઇટેડ સ્ટેટ્સના નેવી ઓફિસર છે. તેમણે આપેલા યોગદાન બદલ નેવી કમેન્ડેશન મેડલ, નેવી અને મરીન કોર્પ્સ એચિવમેન્ટ મેડલ અને માન્યતાવાદી સેવા મેડલ વગેરે પુરસ્કારથી તેમને સન્માનિત કરવામાં આવ્યા. તેમજ તેમને વર્ષ 2008માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં પણ આવ્યા હતા. અહીં એ પણ યાદ રાખવું કે જેવી રીતે અવકાશમાં સૌથી વધુ સમયગાળો કરનાર સુનિતા વિલિયમ્સનો રેકોર્ડ પેગી વિસ્ટનને તોડ્યો હતો, તેવી રીતે પેગી વિસ્ટનનો રેકોર્ડ ક્રિસ્ટના કોચે 328 દિવસ અવકાશમાં રહીને તોડ્યો હતો. હવે વાત કરીએ આજના સવાલની, તો ભારતના પ્રથમ અવકાશયાત્રી કોણ હતા? તમારો જવાબ કોમેન્ટમાં જરૂર આપજો અને માહિતી પસંદ આવે તો તમારા મિત્રો સુધી શેર જરૂર કરજો અને આ પ્રકારની માહિતી માટે નીચે જઈ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અમારી સાથે જોડાઈ રહો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.